ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એવું કહેવાય છે, પરંતુ આજકાલ આ એરંડો અને તેના ખેડૂતો મુશ્કેલીમાં છે. કારણ એક જ છે કે બનાસકાંઠા જિલ્લામાં એરંડાનું ઉત્પાદન તો મબલક થયું છે, પરંતુ તેની સામે ભાવ નથી મળી રહ્યા. અત્યાર સુધી એરંડાના ભાવ સ્થિર હતા. એક સમયે એરંડામાં ઉછાળો આવ્યો હતો અને ભાવ 1500 સુધી પહોંચ્યા હતા. જો કે અત્યારે 1200-1300 રૂપિયા એરંડાનો ભાવ ચાલી રહ્યો છે. માર્કેટ યાર્ડ શરૂ થયા તેમ ભાવ ઘટતા ગયા. એનું કારણ એ છે કે આ વર્ષે મોસમ ખરાબ રહ્યું, પાકને ઠંડી ઓછી મળી, એટલે જ્યારે ખેડૂતોને વેચવાનો વારો આવ્યો ત્યારે મણદીઠ 200 રૂપિયા જેટલો ભાવ તૂટી ગયો છે. આ જોતા ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે એરંડાના ભાવ સ્થિર થાય તો ખેડૂતોનો ખર્ચો નીકળી શકે અથવા તેમના વ્યવહાર ચાલી શકે. જો એરંડાના ભાવ ઘટી જશે તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે. હવામાનની અસર એરંડાને કોઈ સારી રીતે થઈ નથી, તો એરંડામાં જે નવી માલ આવવી જોઈએ તેનો તે આવી જ નથી, અને 50-60% નુકસાન થયું હોય એવું એરંડાની હાલત થઈ છે આ વખતે. કારણ કે હવામાનના હિસાબે વાવેતર કર્યું એ વખતથી હવામાનમાં ઠંડી પડીના ગરમીના દિવસો હતા, અને ઠંડી આવે તો પણ જતી રહેતી હતી, એના લીધે એરંડાનો પાક નિષ્ફળ ગયો છે. વેપારીઓનું માનવું છે કે આ વર્ષે એરંડાની ગુણવત્તા ખરાબ છે, કેમ કે એરંડાના વાવેતરમાં પાકને ઠંડી ઓછી મળી છે. ઉપરથી કમોસમી વરસાદ થયો એટલે એરંડાના પાક પર જે માળ બેસવી જોઈએ તે બેસી નથી. પરિણામે એરંડાના સારા પાકમાં 50% ઘટાડો થયો છે. આ સ્થિતિમાં વેપારીઓ ખેડૂતોને વધુ ભાવ આપી શકે તેવી સ્થિતિમાં નથી. આ સાલ પાક તો સારો છે, પણ એક જાતની ઠંડી અને ગરમીના લીધે જે ઉતારવો જોઈએ એ ખેડૂતોને ઓછો ઉતરી રહ્યો છે, અને જે માલની ક્વોલિટી હોવી જોઈએ એ થોડી વીક આવી રહી છે, જેના લીધે એપીએમસીમાં પણ વેચવામાં થોડી તકલીફ પડી રહી છે, અને ખેડૂતોને પોષક ભાવ પણ મળી નથી રહ્યા. આવક વધારાના કારણે અને માલ પણ ખૂબ આવે છે, એટલે અને હલકો પરિસ્થિતિ જે બ્લેક વરસાદનો પલળેલો માલ આવે છે એના લીધે ભાવમાં ઘટાડો થયો છે. 1260-1290 તેના ભાવ સ્થિર થશે. અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મરીનાર ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મરીનાર ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો, અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.